નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ માટેના એક શબ્દ જોવાના છીએ અને આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દનો ભાગ 9 આજે જોવાના છીએ. ભાગ 1-8 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો આજે આપણે શરૂઆત કરીએ ભાગ 9ની શબ્દ સમૂહ માટેની એક શબ્દની. તો પ્રથમ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે કે ભાઈ મીઠાસ ભરી નજર, તો એને શું કહેવાય? તો એમને કહેવાય અમી દ્રષ્ટિ. એટલે કે મીઠાસ ભરી નજર હોય તો એને શું કહેવાય? અમી દ્રષ્ટિ. બીજો શબ્દ જોઈએ, તરત જન્મેલું, તો એને શું કહેવાય? તો કે એને કહેવાય નવજાત. એટલે કે તરત જન્મેલું હોય એને શું કહેવાય? નવજાત. ત્રીજો શબ્દ જોઈએ, અડધી ઉંમરે પહોંચેલું, તો એને કહેવાય આધેડ. અડધી ઉંમરે એટલે કે અમુક અડધી ઉંમર થઈ ગઈ છે તો એને શું કહેવાય? તો કે આધેડ કહેવાય. ચોથો શબ્દ જોઈએ, સૂતર કાંતવાનું સાધન, તો એને કહેવાય રેટિયો. સૂતર કાંતવાનું સાધન છે એને શું કહેવાય? તો કે રેટિયો. પાંચમો શબ્દ જોઈએ, એક જ નામથી ઓળખાતો લોકસમૂહ, તો એને કહેવાય કોમ. ફરીથી, એક જ નામથી ઓળખાતો લોકસમૂહ, તો એને શું કહેવાય? તો કે કોમ કહેવાય. છઠ્ઠો શબ્દ જોઈએ, સંભાળ વિનાનું, તો એને કહેવાય રેઢું. સંભાળ વિનાનું તો એને શું કહેવાય? રેઢું કહેવાય. સાતમો શબ્દ જોઈએ, અમલદારનો મુખ્ય કારકુન, તેને કહેવાય શિરસ્તેદાર. ફરીથી, અમલદારનો મુખ્ય કારકુન, તેને કે શું કહેવાય? તો કે શિરસ્તેદાર. આઠમો શબ્દ જોઈએ, થોડું લીલું થોડું સૂકું, તેને કહેવાય આલુ લીલું. થોડું લીલું થોડું સૂકું તો એને શું કહેવાય? આલુ લીલું. નવમો શબ્દ જોઈએ, વિશેષતા ધરાવતું, તેને કહેવાય વિશિષ્ટ. વિશેષતા ધરાવતું તેને શું કહેવાય? વિશિષ્ટ કહેવાય. દસમો શબ્દ જોઈએ, પ્રાચીન કાળથી ચાલી આવતું, તેને કહેવાય સનાતન. પ્રાચીન કાળથી ચાલી આવતું તેને શું કહેવાય? સનાતન. અગિયારમો શબ્દ જોઈએ, શાસ્ત્રમાં નિષ્ણાંત, તેને કહેવાય પંડિત. શાસ્ત્રમાં જે નિષ્ણાંત હોય એને શું કહેવાય? તો કે પંડિત. બારમો શબ્દ જોઈએ, મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય, તેને કહેવાય કામધેનુ. ફરીથી, તો કે મનોકામના પૂરી કરનારી એક કાલ્પનિક ગાય, તો એને શું કહેવાય? કામધેનુ. તેરમો શબ્દ જોઈએ, નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર, તેને કહેવાય સેવા મૂર્તિ. નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર તેને શું કહેવાય? સેવા મૂર્તિ. ચૌદમો શબ્દ જોઈએ, કુદરતને લગતું, તેને કહેવાય પ્રાકૃતિક. કુદરતને લગતું તેને શું કહેવાય? પ્રાકૃતિક કહેવાય. પંદરમો શબ્દ જોઈએ, વધારે તીવ્રતાવાળો અવાજ, તેને કહેવાય ઘેરો નાદ. વધારે તીવ્રતાવાળો અવાજ તો એને શું કહેવાય? ઘેરો નાદ. સોળમો શબ્દ જોઈએ, કાપડ વણવાનું ઓજાર, તેને કહેવાય શાળ. ફરીથી, કાપડ વણવાનું ઓજાર તો એને શું કહેવાય? શાળ કહેવાય. સત્તરમો શબ્દ જોઈએ, નસીબ પર આધાર રાખનાર, તેને કહેવાય પ્રારબ્ધવાદી. નસીબ પર આધાર રાખનાર તેને શું કહેવાય? પ્રારબ્ધવાદી. અઢારમો, રક્ષણ કરનાર, તેને કહેવાય છત્ર. રક્ષણ કરનાર તેને શું કહેવાય? છત્ર કહેવાય. ઓગણીસમો શબ્દ, ઝાડ અથવા વેલાના પાંદરાથી થયેલી ઘટા, તેને કહેવાય કુંજ. ઝાડ અથવા વેલાના પાંદરાથી થયેલી ઘટા તેને શું કહેવાય? તો કે કુંજ કહેવાય. વીસમો શબ્દ જોઈએ, ભૂરી કીકીવાળું, તેને કહેવાય માંજરું. ભૂરી કીકીવાળું તેને શું કહેવાય? માંજરું કહેવાય. એકવીસમો શબ્દ જોઈએ, બધી જગ્યાએ, તેને કહેવાય સર્વત્ર. બધી જગ્યાએ તેને શું કહેવાય? સર્વત્ર. બાવીસમો શબ્દ જોઈએ, કલ્પનાથી ઉત્પન્ન થયેલું, તેને કહેવાય કાલ્પનિક. કલ્પનાથી ઉત્પન્ન થયેલું તેને શું કહેવાય? કાલ્પનિક કહેવાય. ત્રેવીસમો શબ્દ જોઈએ, લખવાનું કામ કરનાર માણસ, તેને કહેવાય લહીયો. લખવાનું જે કામ કરનાર માણસ હોય એને શું કહેવાય? તો કે લહીયો કહેવાય. ચોવીસમો શબ્દ જોઈએ, અનાજ ઝાટકવાનું સાધન, એને કહેવાય સુપડું. અનાજ ઝાટકવાનું સાધન તો એને શું કહેવાય? સુપડું કહેવાય. પચીસમો શબ્દ જોઈએ, ત્રણ જાતના પાનનું તોરણ, તો એને કહેવાય તરિયા તોરણ. ત્રણ જાતના પાનનું તોરણ તો એને શું કહેવાય? તો કે તરિયા તોરણ. છવ્વીસમો શબ્દ જોઈએ, અંકુશ વગરનું, તો એને કહેવાય હરાયું. અંકુશ વગરનું તેને શું કહેવાય? હરાયું કહેવાય. સત્યાવીસમો શબ્દ, મોટી ધારાઓમાં પડતો વરસાદ, તેને કહેવાય ધોધમાર.
મોટી ધારાઓમાં પડતો વરસાદ તેને શું કહેવાય? ધોધમાર. 28મા શબ્દ છે અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર, તો એને કહેવાય સોફર. અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર તેને શું કહેવાય? સોફર કહેવાય. 29મો શબ્દ જોઈએ માનું પિયર, તેને કહેવાય મોસાળ. માનું પિયર તો એને શું કહેવાય? મોસાળ. 30મો શબ્દ ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું, તો એને કહેવાય મલપતું. ફરીથી, ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું તેને શું કહેવાય? મલપતું. 31મો શબ્દ જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું, તેને કહેવાય પરિગ્રહ. જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું તેને શું કહેવાય? પરિગ્રહ. 32મો શબ્દ જોઈએ સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું, તેને કહેવાય ટહકવું. ફરીથી, સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું તો તેને શું કહેવાય? ટહકવું. 33મો શબ્દ જોઈએ પૃથ્વીનું પડ અથવા તેની સપાટી નીચેનો થર, તેને કહેવાય ભૂસ્તરીય. 34મો શબ્દ જોઈએ ગાયોનું ટોળો, તો એને શું કહેવાય? ધણ. ગાયોનું ટોળું હોય તો એને શું કહેવાય? ધણ. તો મિત્રો, અહીંથી તમને એક સવાલ પૂછું છું જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. જે આપણે અહીં વાત કરેલી છે કે ગાયોનું ટોળું, પણ કદાચ માની લો કે ગાયોની જગ્યાએ ભેંસોનું ટોળું આપેલું હોય. ભેંસોનું ટોળું તો એને શું કહેવાય? જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફરીથી સવાલ રિપીટ કરું છું કે અહીંયા આપણે જે આપેલું છે કે ગાયોનું ટોળું તેને શું કહેવાય? ધણ. પણ માની લો કે કદાચ ભેંસોનું ટોળું આપેલું હોય તો તેમને શું કહેવાય? એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને જો મિત્રો તમે આ વિડીયોમાં નવા હોય અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આપણે આગળ વધીએ. 35મો શબ્દ સહી ન શકાય તેવું, તો એને કહેવાય અસહ્ય. સહી ન શકાય તેવું તેને શું કહેવાય? અસહ્ય. 36મો શબ્દ જોઈએ ધનુષ જેવા વળાંકવાળી રચના, તેને કહેવાય કમાન. ધનુષ જેવા વળાંકવાળી રચના તેને શું કહેવાય? કમાન. 37મો શબ્દ જોઈએ મહેનતમાં માની તે ઉપર આધાર રાખનાર, તો એને કહેવાય પુરુષાર્થવાદી. યાદ રાખશું, મહેનતમાં માની તે ઉપર આધાર રાખનાર તેને શું કહેવાય? પુરુષાર્થવાદી. 38મો શબ્દ જોઈએ પૈસા લીધા વગર કામ કરનાર, તેને કહેવાય અવૈતનિક. ફરીથી, પૈસા લીધા વગર કામ કરનાર તો એને શું કહેવાય? અવૈતનિક કહેવાય. 39મા ઊંચા કુળમાં જન્મેલો, તેને કહેવાય કુલીન. ઊંચા કુળમાં જન્મેલો તેને શું કહેવાય? કુલીન. 40મો શબ્દ આયુષ્યરૂપી દોરી, તેને કહેવાય જીવન દોરી. આયુષ્યરૂપી દોરી તો એને શું કહેવાય? જીવન દોરી. 41મો શબ્દ જોઈએ પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ, તેને કહેવાય ઝંઝા. ફરીથી, પવનો કે પવન સાથે પડતો વરસાદનો સુસવાટ તો એને શું કહેવાય? ઝંઝા કહેવાય. 42મો શબ્દ જોઈએ સામાને આજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ, તેને કહેવાય ઠઠારો. તો કે ભાઈ, ફરીથી, સામાને એટલે કે સામાને આંજવા કે પ્રભાવિત કરવાનો મોટો માટેનો દેખાવ એને શું કહેવાય? ઠઠારો. 43મા શરીરે મોટું પણ અકલમાં ઓછું, તેને કહેવાય જડસું. ફરીથી, શરીરે મોટું પણ અકલમાં ઓછું તો એને શું કહેવાય? જડસું કહેવાય. 44મા હાથીદાંત અથવા લાકડા વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર, તેને કહેવાય સંઘેડો. ફરીથી, હાથીદાંત કે લાકડા વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર એને શું કહેવાય? સંઘેડો કહેવાય. 45મો શબ્દ જોઈએ જવ ઇત્યાદિ ધાન્યના ડુંડા, તો એને શું કહેવાય? ઉબીઓ. ફરીથી યાદ રાખશું, જવ ઇત્યાદિ ધાન્યનો ડુંડા તો એને શું કહેવાય? ઉબીઓ. 46મો શબ્દ જોઈએ જેની કોઈ સંભાળ રાખનાર નથી, તેને કહેવાય અનાથ. જેનો કોઈ નાથ નથી, કદાચ એવો શબ્દ હોય તો પણ એનો જવાબ પણ આ જ આવશે કે જેનો કોઈ
કોઈ નાત નથી. તો પણ જવાબ શું આવશે? તો પણ જવાબ છે અનાથ આવશે. અથવા જેની કોઈ સંભાળ રાખનાર નથી, તો પણ જવાબ શું આવશે? અનાથ. 47માં જોઈએ, દયા ઉપજે એવું તેનું કહે દયામણું. દયા ઉપજે એવું તેને શું કહેવાય? દયામણું. 48માં શબ્દ જોઈએ, જીવનનું ઉપયોગી ભાથું અથવા યોગ્ય માર્ગદર્શક તેને કહેવાય જીવન પાથેય. જીવનનું ઉપયોગી ભાથું અથવા યોગ્ય માર્ગદર્શન તેને શું કહેવાય? જીવન પાથેય. 49માં શબ્દ જોઈએ, સૂકી માટીના મોટા ગાંગડા તેને કહેવાય ઢેફા. સૂકી માટીના મોટા ગાંગડા તેને શું કહેવાય? ઢેફા. 50માં શબ્દ જોઈએ, ગાયની હત્યાનું પાપ કરનારું તેને કહેવાય ગોજારું. ગાયની હત્યાનું પાપ કરનારું તેને શું કહેવાય? ગોજારું. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 10માં લઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.